गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो विद्यार्थी मित्रों, मजा माने। आज आपणे धोरण एक विषय गणित एमा प्रकरण 10 प्रकरणनुं नाम छे पेटर। तो विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चरमां शुं शीखी गया था? तो के आपणे आगळना लेक्चरमां गणितना लीथामां क्लास वर्कमां आपणे प्रश्न नंबर 3 सुधी अभ्यास करी गया छे। तो आज आप प्रश्न नंबर 4 थी अभ्यास करीशु। तो चलो हम अपने लीथा में पूरीए। तो विद्यार्थी मित्रों, हम आप लीथा में पेज नंबर 6 पर आपने सूचना आपेल छे ते वाचिए। प्रश्न 4 एटले के 4 संख्या नो अभ्यास करो अने खूटती संख्याओ लखो। तो विद्यार्थी मित्रों, हवे आपणने अहीं संख्याओ आपेल छे, तमे जोई शको छो। तो आपणने अहीं कई कई संख्या आपेल छे? तो के 15, 19 अने 23। तो अहीं आपणने जे पहेलो क्रम आपेलो छे तेमां 15, 19 अने 23 आपेल छे। तो अहीं 15માં કેટલી સંખ્યા ઉમેરાલ હશે? તો કે અહીં 15માં 4 સંખ્યા ઉમેરીએ તો કેટલા થાય? તો કે 19। તો ચાલો 15માં 4 સંખ્યાનો ઉમેરો કરીએ અને આપણે ગણતા પણ જઈએ। 15 પછી 16, 17, 18 અને 19। તો અહીં 19 લખેલ છે। હવે 19માં 4નો ઉમેરો થાય તો કેટલા થાય? તો કે 23। હવે આપણે તેવી જ રીતના ક્રમમાં 4-4ની સંખ્યા ઉમેરતા જશું અને ક્રમને આગળ વધારતા જશું। તો ચાલો હવે 23માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 4। તો ચાલો ગણીએ। 23 પછી 24, 25, 26 અને 27। તો અહીં બગડે સાતડે 27 આવે, તો તે લખીએ। તો ચાલો હવે આપણે લખીએ બગડે સાતડે 27। હવે 27માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 4। તો ચાલો ગણીએ। 27 પછી 28, 29, 30 અને 31। તો અહીં કેટલી સંખ્યા લખીશું? તો કે 31। તો ચાલો લખીએ તગડે એકડે 31। હવે 31માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 4। તો ચાલો ગણીએ 31 પછી 32, 33, 34 અને 35। તો હવે અહીં લખીશું 35। તો ચાલો હવે આપણે લખીએ તગડે પાછળે 35। હવે 35માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 4। તો ચાલો ગણતા જઈએ અને સંખ્યા લખીએ 35 પછી 36, 37, 38, 39। તો અહીં લખીશું તગડે નવડે 39। ત્યાર પછી હવે અહીં નીચે ક્રમ આપેલો છે 24, 28 અને 32। તો અહીં કેવી રીતના 24 પછી 28 આવેલ છે? તો કે અહીં 24માં 4નો ઉમેરો કરેલ છે એટલે 28 આવેલ છે। તો હવે આપણે તેમાં જે સંખ્યા છે કુલ તેમાં પણ 4-4 ઉમેરતા જશું અને ક્રમને આગળ વધારતા જશું। તો હવે આપણને, તો ચાલો હવે 24માં આપણે 4નો ઉમેરો કરી અને ગણતા જઈએ 24માં 4નો ઉમેરો થાય તો કેટલા થાય? તો ચાલો ગણીએ 24 પછી 25, 26, 27 અને 28। તો અહીં 28 લખેલ છે। હવે 28માં 4નો ઉમેરો થાય તો કેટલા થાય? તો ચાલો ગણીએ 28 પછી 29, 30, 31 અને 32। તો અહીં 32 લખેલ છે। તો ચાલો હવે સંખ્યાને ગણતા જઈએ અને લખતા જઈએ 32 પછી કેટલા ઉમેરીશું 32માં? તો કે 4। તો ચાલો ઉમેરી અને ગણીએ 32 પછી 33, 34, 35 અને 36। તો અહીં તગડે છગડે 36 લખીશું। ત્યાર પછી હવે 36 પછી કેટલા ઉમેરીશું તેમાં? તો કે 4। તો ચાલો ગણીએ 36 પછી 37, 38, 39 અને 40। તો અહીં ચોગડે મીંડે 40 આવે, તો અહીં તે લખીએ ચોગડે મીંડે 40। હવે 40માં કેટલા ઉમેરીશું? તો કે 4। 40માં 4 ઉમેરે તો કેટલા થાય? તો કે 44। તો ચાલો ગણીએ ચોગડે એકડે 41, 42, 43 અને 44। તો અહીં 2 ચોગડા 44 લખીએ। હવે 44માં 4નો ઉમેરો થાય તો કેટલા થાય? તો ચાલો ગણીએ 44 પછી 45, 46,
સુડતાલીસ અને અડતાલીસ. તો ચાલો હવે અહીં ચોગડે આઠડે અડતાલીસ લખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે પ્રશ્ન નંબર ચારે પૂર્ણ કરી લીધો છે. હવે પ્રશ્ન નંબર પાંચે સૂચના વાંચીએ. પ્રશ્ન નંબર ફાઇવ એટલે કે પાંચ. ઓ સંખ્યાનો અભ્યાસ કરો અને ખૂટતી સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જેવી રીતના ઉપર સંખ્યાનો અભ્યાસ કરીને ક્રમને આગળ વધારતા ગયા એટલે કે લખતા ગયા, તેવી રીતના આપણે નીચે પણ સંખ્યાનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી ક્રમને આગળ એટલે કે લખતા જશું. તો ચાલો હવે આપણને કઈ સંખ્યાઓ આપેલ છે? તો કે 12, 17 અને 22. તો વિદ્યાર્થી મિત્ર, અહીં 12માં કેટલી સંખ્યા ઉમેરેલ હશે? તો કે 17 આવેલ છે. તો કે અહીં 12માં 5નો ઉમેરો કરેલ છે એટલે 17 આવેલ છે. તો એ કેવી રીતના? તો ચાલો ગણીએ. 12 પછી 13, 14, 15, 16 અને 17. તો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે કેટલી સંખ્યા ઉમેરેલ છે? તો કે 5. તો અહીં 5 આપણે સંખ્યા ઉમેરીએ 12માં તો 17 આવે છે. હવે 17માં કેટલી સંખ્યા ઉમેરેલ હશે? તો કે 5 જ. તો ચાલો ગણીએ. 17 પછી 18, 19, 20, 21 અને 22. તો અહીં 22 લખેલ છે. તો ચાલો હવે આપણે જે સંખ્યા આવે તેમાં 5-5નો ઉમેરો કરતા જઈએ અને તેના ક્રમને આગળ વધારતા જઈએ. 22 પછી 23, 24, 25, 26 અને 27. તો અહીં બગડે સાતડે 27 લખીશું. તો ચાલો લખીએ. બગડે સાતડે 27. 27માં હવે કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 5. 27 પછી 28, 29, 30, 31 અને 32. તો અહીં તગડે બગડે 32 આવે. તો ચાલો અહીં તગડે બગડે 32 લખીએ. હવે 32માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 5. તો ચાલો હવે આપણે 32માં 5નો ઉમેરો કરીએ. 32 પછી 33, 34, 35, 36 અને 37. તો અહીં તગડે સાતડે 37 લખીશું. હવે 37માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે આપણે 37માં પણ 5ની સંખ્યા ઉમેરીશું. તો ચાલો હવે 37માં 5નો ઉમેરો થાય તો કેટલા થાય? તો ચાલો ગણીએ. 37 પછી 38, 39, 40, 41 અને 42. તો અહીં ચોગડે બગડે 42. તો ચાલો હવે આપણે અહીં ઉપર સંખ્યાનો અભ્યાસ કરીને ક્રમને આગળ વધારતા ગયા એટલે કે લખતા ગયા હોય તે રીતના નીચે કઈ સંખ્યાઓ આપેલ છે? તો કે 19, 24 અને 29. તો 19માં કેટલી સંખ્યા ઉમેરેલ હશે? તો કે 5. 19માં 5નો ઉમેરો થાય એટલે 24 આવે. હવે 24માં પણ 5નો ઉમેરો કરે તો કેટલા થાય? તો કે 29. તો ચાલો હવે 29માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 5. તો ચાલો ઉમેરતા જઈએ અને હવે ક્રમને આગળ વધારતા જઈએ. 29 પછી 30, 31, 32, 33 અને 34. તો અહીં કઈ સંખ્યા લખીશું? તો કે તગડે ચોગડે 34. હવે 34માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 5. તો કઈ સંખ્યા આવે? તો ચાલો ગણીએ. 34 પછી 35, 36, 37, 38 અને 39. તો વિદ્યાર્થી મિત્ર, 39 કેમ લખાય? તો કે 39 તગડે નબળે લખાય છે. તો ચાલો અહીં લખીએ તગડે નબળે 39. હવે 39માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 5. તો ચાલો ઉમેરીએ. 39 પછી 40, 41, 42 અને 43 અને 44. તો અહીં કઈ સંખ્યા લખીશું? તો કે 2 ચોગડા 44. હવે 44માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 5. તો ચાલો ઉમેરી અને ગણીએ. 44 પછી 45, 46, 47, 48 અને 49. તો અહીં કેવી રીતના લખીશું? તો કે ચોગડે નવડે 49. તો ચાલો અહીં આપણે ક્રમ સંખ્યાનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યાઓ લખતા ગયા એટલે કે ક્રમને આગળ વધારતા ગયા. ત્યાર પછી હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પ્રશ્ન 5 એટલે કે 5 કૌંસમાં બ સંખ્યાનો અભ્યાસ કરો અને
ખૂટતી સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને સંખ્યાઓ આપેલ છે. હવે અહીં 10 પછી 20 લખેલ છે, તો અહીં 10 પછી 20 કેમ લખેલ હશે, કેટલી સંખ્યાઓ ઉમેરેલ હશે? તો કે 10 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા થાય? તો કે 20. તો ચાલો હવે આપણે 20 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા થાય? તો કે 30. તો ચાલો ગણી લઈએ. 20 પછી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો અહીં 20 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા આવ્યા? તો કે 30. તો અહીં લખીએ તગડે મીંડે 30. હવે 30 માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 10. તો કેટલી સંખ્યા આવે? તો ચાલો ગણીએ. 30 પછી 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. તો અહીં ચોગડે મીંડે 40 લખીએ. ચોગડે મીંડે 40. હવે 40 માં કેટલી સંખ્યા ઉમેરી શકો? તો કે 10. તો કેટલા હશે? તો કે 25. ફરી એક વખત ગણી લઈએ. તો ચાલો 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. તો અહીં 40 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા આવે સંખ્યા? તો કે 50. તો અહીં લખે પાછળે મીંડે 50. હવે અહીં 7 પછી 17 લખેલ છે, તો કેટલી સંખ્યા ઉમેરેલ હશે? તો કે અહીં 7 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા થાય? તો કે 17. તો ચાલો હવે તેવી જ રીતના 17 માં કેટલી સંખ્યા ઉમેરીશું? તો કે 10. તો કેટલા હશે? તો ચાલો ગણીએ. 17 પછી 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. તો ચાલો 17 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા આવે? તો કે 27. તો અહીં બગડે સતડે 27 લખીએ. હવે 27 માં 10 નો ઉમેરો તો કરીએ તો કેટલા આવશે? તો ચાલો ગણીએ. 27 પછી 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 અને 37. તો અહીં લખીશું ધગડે સાતડે 37. હવે 37 માં 10 નો ઉમેરો કરીએ તો કેટલા આવે? તો ચાલો ગણીએ. 37 પછી 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47. કેટલા આવે? તો કે 47. તો અહીં લખીએ ચોગડે સાતડે 47. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે સંખ્યાનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યા લખેલ છે, એટલે કે ક્રમને આગળ વધારતા ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તેવી જ રીતના વિડીયો દ્વારા સમજીને તમારા ગણિત પ્રકરણ 10ના લીથામાં પૂરવાનું થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગણિતનો લીથો પૂર્ણ કરેલ છે. તો ચાલો હવે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.